હેલો ફ્રેન્ડ્સ આજની રેસિપી છે ટ્રેડિશનલી ગુજરાતી સ્વીટ્સમાં બનતી બાસુંદી તો ચાલો બનાવીએ બાસુંદી મલાઈદાર અને ક્રીમી બાસુંદી બનાવવા માટે તળિયાની કઢાઈ લીધી છે હવે તેમાં એક ચમચા જેટલું પાણી એડ કરીશું પાણી એટલા માટે એડ કરીએ છીએ દૂધને ઉકાળવા માટે મૂકીશું તો દૂધ જરા પણ તળીએ નહીં બેસે મેં પાંચ કપ જેટલું દૂધ લીધું છે લીટરમાં કહીએ તો દોઢ લિટર જેટલું દૂધ છે અહીં દૂધ ફૂલ ફેટનું જ લેવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે દૂધમાં બોઈલ આવવા દઈશું તો તમે જોઈ શકો છો કે દૂધમાં બોઈલ આવી ગયો છે હવે તવેથાની મદદથી આ રીતે દૂધને હલાવતા રહેશું નીચે દૂધ બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ ટાઈમે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને દૂધને થોડી વાર ઉકાળી લેશું આ રીતે સાઈડમાં ચોટીલી મલાઈને પણ દૂધમાં એડ કરતા જશું તો તમે જોઈ શકો છો કે દૂધ પહેલાં કરતાં થોડુંક ઘટ થઈ ગયું છે આ ટાઈમે એમાં આઠથી દસ તાતણા કેસરના એડ કરીશું સાથે જ અહીં મેં બારથી પંદર નંગ જેટલા કાજુ બદામ અને પિસ્તા લીધા છે એ આપણે એડ કરી લેશું પિસ્તાને ત્રીસ મિનિટ ગરમ પાણીમાં પલારી અને એની છાલ કાઢી લીધી છે અને પછી એડ કરવાના છે બધી વસ્તુને સારી રીતે દૂધમાં મિક્સ કરી લેશું અને સતત તાવીતાથી ફેરવતા રહીશું સાઇડમાંથી આ રીતે મલાઈને પણ ઉખેડી અને દૂધમાં એડ કરતા જશું તો તમે જોઈ શકો છો કે દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે અને દૂધ મલાઈદાર અને ક્રીમી થઈ ગયું છે આ ટાઈમે એમાં હાફ કપ જેટલી ખાંડ એડ કરીશું અને પાંચ મિનિટ માટે ફળી ઉકાળી લેશું ખાંડ એડ કરવાથી ખાંડનું પાણી થાશે એટલે પાંચ મિનિટ વધુ કૂક કરી લેશું ગેસ બંધ કરી અને ઇલાયચી એડ કરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને ઠરવા દઈશું અને પછી ફ્રીઝમાં રાખી અને ઠંડુ કરી દેશું તો રેડી છે મલાઈદાર અને ક્રીમી બાસુંદી આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ આવતી રેસીપીમાં ત્યાં સુધી આવજો